અહરિવાક્ય સુધા સિંધુના વડતાલના તેરમા તરંગને વિશે. સાધન સંપત્તિ વિના સમાધિ જે થાય છે એનું કારણ જે છે તે કારણ કહેલું છે, અને મૂર્તિમાન એવા જે પરમાત્મા તેનું જે વ્યાપકપણું છે એ કથા કહેલી છે, એ આ તેરમા તરંગને વિશે કહેવાશે. શકાબ્દે વિક્રમાર્કસ્ય નેત્રાષ્ટ વસુભૂમિતે સહસ્ય કૃષ્ણ સપ્તમ્યં વચોમૃતમ ઇદમ હરેહે. સ્વામિનારાયણ હરે વિક્રમ સંવત 1882ના પોષવદી સપ્તમીને દિવસે મહારાજનું આ વચનામૃત થયું છે. તે જ દિવસે વડતાલ મધ્ય લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં લીંબ વૃક્ષની નીચે પાટ ઉપર ગાદી તક્યા નંખાવીને શ્રીજી મહારાજ વિરાજમાન થયા હતા. તે સમયે શ્રીજી મહારાજે પોતાના સર્વે અંગને વિશે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા, કંઠને વિશે શ્વેત પુષ્પના હારો ધારણ કર્યા હતા, અને શ્રીજી મહારાજ એક હાથ વડે કરીને દાડમનું ફળ ઉછાળતા હતા, અને મસ્તક ઉપર શ્રીજી મહારાજના મસ્તક ઉપર સોનાના ઈંડા એ સહિત છત્ર ધારણ કર્યું હતું. તેણે કરીને શ્રીજી મહારાજ અતિશય શોભી રહ્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ દેશ દેશાંતરથી આવેલા ત્યાગી તથા ગ્રહસ્થાશ્રમીય ભક્તજનોની સભા ભરાઈને બેઠી હતી. આવી શોભાએ યુક્ત શ્રીજી મહારાજ પોતાના ભક્તજનોને આનંદ આપતા થકા સભામાં ચારે તરફ દ્રષ્ટિ કરી છે. પોતાના ભક્તજનોને સામુ શ્રીજી મહારાજે જોયું છે. પપ્રચ્છ ભૃગુગુપ્તસ્તમ વિના સાધન સંપદમ સમાધિર જાયતે પુંસમ કેમ સાચિત સ કથમ ભવેત. તે સમયની વિશે ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ શ્રીજી મહારાજ પાસે પધાર્યા હતા. તો એ ભાદરણના પાટીદાર ભગુભાઈએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછેલો છે. મહારાજ, નિયમ એવો છે કે જ્યારે સાત અંગની સિદ્ધિ થાય ત્યારે આઠમું અંગ સમાધિ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન, આ સાત અંગોની જ્યારે સિદ્ધિ થાય ત્યારે એને સમાધિ પ્રાપ્ત થાય છે. તો ભગુભાઈ કહે છે કે મહારાજ, હું તમને એ પૂછું છું કે સાધન સંપત્તિ વિના પણ કોઈક પુરુષોને સમાધિ થાય છે, કંઈ સાધનો કર્યા ન હોય છતાં પણ સમાધિ થાય છે, એ સમાધિ કેવી રીતે થાય છે? કેવળ તમારા દર્શન માત્રથી જનોને સમાધિ થઈ જાય છે એનું કારણ શું છે, એનો શું હેતુ છે, તે તમે મારા પ્રત્યે કહો. આ પ્રમાણે જ્યારે ભગુભાઈએ શ્રીજી મહારાજને પૂછ્યું એટલે શ્રીજી મહારાજ ભગુભાઈને કહેવા લાગ્યા કે હે વૈશ્ય સપ્તમ, તમારા પ્રશ્નનો ઉત્તર હું કરું છું, સાંભળો. મહારાજ કહે છે કે આલોકને વિશે મનુષ્યોના કલ્યાણ કરવાને માટે અક્ષરધામના અધિપતિ એવા જે શ્રીહરિ છે તે મનુષ્યોને મધ્ય પ્રત્યક્ષ અવતારને ધારણ કરે છે, સર્વે મનુષ્યોને દ્રષ્ટિગોચર થાય છે. મહારાજ કહે છે કે અક્ષરધામના અધિપતિ એવા જે પરમાત્મા આ પૃથ્વી ઉપર જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે ક્યારેક તો એ રાજા રૂપે હોય છે અને ક્યારેક તો એ સાધુ રૂપે હોય છે. ભગવાન જ્યારે રાજા રૂપે હોય ત્યારે ભાગવતના પ્રથમ સ્કંદની વિશે સત્ય, શૌચ, દયા, શાંતિ એ આદિ 39 લક્ષણો કયા છે, ગુણો કયા છે તેથી યુક્ત હોય છે. ભગવાન જ્યારે સાધુરૂપ હોય ત્યારે 11 સ્કંદને વિશે કૃપાલુરકૃત દ્રોહ એ આદિ 30 લક્ષણો કયા છે તેથી એ પરમાત્મા યુક્ત હોય છે. શ્રીજી મહારાજ કહે છે કે હે ભગુભાઈ, રાજારૂપે પરમાત્માના અવતારો હોય કે પછી સાધુરૂપે પરમાત્માના અવતારો હોય, આ બંને અવતારો પોતાના સંબંધ માત્રથી મનુષ્યોનું કલ્યાણ કરે છે. રાજા રૂપે આ પૃથ્વી ઉપર અવતાર હોય તેને શરણે જો કોઈ જીવ થાય તો એનું કલ્યાણ થાય,
साधु रूपे आप पृथ्वी ऊपर भगवान नो अवतार होय तेने शरणे जो कोई जीव थाय तो तेनु पण कल्याण थाय छे। પોતાના સંબંધે કરીને એ બંને અવતારો છે એ મનુષ્યનું કલ્યાણ કરે છે। મહારાજ કહે છે અક્ષરધામના અધિપતિ પરમાત્મા જ્યારે આ પૃથ્વી ઉપર પધારે ત્યારે સામાન્ય મનુષ્ય જેવા જ હોય છે, એની તમામ ક્રિયા મનુષ્યના જેવી જ હોય છે। એ ભગવાનની જે મૂર્તિ હોય એ દેખવામાં તો મનુષ્યના સરખી જ જણાતી હોય, છતાં પણ એ મૂર્તિ સમગ્ર ઐશ્વર્યોથી પૂર્ણ હોય છે, એમાં તમામ ઐશ્વર્ય સમાયેલું હોય છે। જેવી રીતે રાખથી અગ્નિ ઢંકાયેલો હોય, દેવતા અગ્નિ જે હોય એ રાખથી ઢંકાયેલ હોય, તેમ પરમાત્માનું તમામ સંપૂર્ણ ઐશ્વર્ય આ મનુષ્ય શરીરથી ઢંકાઈ જાય છે, ઢંકાયેલું રહે છે। એટલા જ માટે પ્રાકૃત મનુષ્યો સમાન, પ્રાકૃત મનુષ્યોની સાથે અવતારોની તુલ્યતા સમાનતા ક્યારે પણ સંભવતી નથી। ભગવાનના રાજા રૂપે અવતારો હોય કે સાધુ રૂપે ભગવાનના અવતારો હોય, એ અવતારોની પ્રાકૃત એવા સામાન્ય મનુષ્યની સાથે સમાનતા ક્યારે પણ સંભવે નહીં। મહારાજ દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે ચુંબક પાણો હોય છે, પથ્થર હોય છે, તો ચુંબક પથ્થર છે એ પણ એક પથ્થરો જ છે, છતાં પણ એનામાં એક શક્તિ છે, આકર્ષણ શક્તિ છે। આકર્ષણ શક્તિએ કરીને બીજા પથરા થકી એ ચુંબક પાણો છે એ ભિન્ન છે। મહારાજ કહે છે કે એ જ રીતે ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે ત્યારે ભગવાન પણ એક મનુષ્ય છે, જેમ ચુંબક પાણો એક પથ્થર છે તેમ ભગવાન પણ એક મનુષ્ય છે। છતાં પણ ભગવાનની અંદર જે મહાન ઐશ્વર્ય રહ્યું છે તેણે કરીને એ પરમાત્મા બીજા મનુષ્યો થકી ભિન્ન છે। ચુંબક પાણાની અંદર જે સામર્થ્ય છે, પોતાની શક્તિ છે, આકર્ષણ શક્તિ, તેણે કરીને એ ચુંબક પાણો જેવી રીતે બીજા પથરા થકી ભિન્ન છે, તેમ પરમાત્માના અવતારો છે એ બીજા સર્વે મનુષ્યો થકી ભિન્ન છે, કારણ કે એની અંદર અસાધારણ ઐશ્વર્ય સમાયેલું છે। મહારાજ દ્રષ્ટાંત આપે છે જેમ વહાણ હોય નૌકા, નૌકાની અંદર ચારે તરફ લોઢાના ખીલા હોય છે, અને એ નૌકા જ્યારે કોઈ ચુંબક પથ્થરની સમીપે જાય ત્યારે એ નૌકાના જે ખીલા છે એ ઓટોમેટિક ચમકના પથ્થર તરફ પોતાની મેળે જ ખેંચાઈ જાય છે, એમાં પ્રયત્ન કરવો પડતો નથી। જ્યારે નૌકા છે એની ચારે બાજુ ખીલા લાગેલા હોય, એ નૌકા જ્યારે ચુંબક પથ્થરની સમીપે જાય ત્યારે ઓટોમેટિક એ નૌકા છે એ ખેંચાય છે ચુંબક પથ્થર તરફ। તેમ મહારાજ કહે છે કે ભગવાનની મૂર્તિ રાજા રૂપે હોય કે સાધુ રૂપે હોય, એ મૂર્તિનું જે જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે, ભાવથી જો એ મૂર્તિનું કોઈ દર્શન કરે તો એની સર્વે ઇન્દ્રિયો છે એ ભગવાનની મૂર્તિ તરફ આપોઆપ ખેંચાઈ જાય છે, પણ જો ભાવથી દર્શન કરે તો। પણ જો સામાન્ય મનુષ્ય છે એમ સામાન્ય મનુષ્ય માનીને જો આ નેત્રથી એ પરમાત્માને જુએ તો એની ઇન્દ્રિયો છે ક્યારે પણ ખેંચાય નહીં, પરંતુ શ્રદ્ધાથી ભાવથી જે પુરુષ એ અવતારના દર્શન કરે છે તો તેની સર્વે ઇન્દ્રિયો છે આપોઆપ એ મૂર્તિ તરફ ખેંચાઈ જાય છે અને ત્યાર પછી એને સમાધિ થઈ જાય છે। મહારાજ કહે છે ગોકુળને વિશે જેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાનમાં સ્નેહવાળા નંદાદિક બધા ગોપો હતા, એ ગોપોને કેવળ ભગવાનના દર્શન માત્રથી પૂર્વે સમાધિ થયેલી હતી। જેમ બધા ગોપોને કેવળ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માત્રથી એની ઇન્દ્રિયો ખેંચાઈ ગઈ હતી અને એને સમાધિ થયેલી હતી, તેવી જ રીતે જે પુરુષો ભાવથી ભગવાનના દર્શન કરે છે, શ્રદ્ધાથી ભગવાનની સામું જુએ છે, ભગવાનની મૂર્તિની સામું, તો તત્કાળ એમના ઇન્દ્રિયો ખેંચાઈ જાય છે અને એને સમાધિ થઈ જાય છે। તમેવ તત્ર શ્રી કૃષ્ણમ કોટી સૂર્ય સમદ્યુત્યમ યથૈક્ષંત અક્ષરે ધામની તે તથે મેં તમેવ મામ। ભગુભાઈ શંકા કરે છે કે હે પ્રભુ, તમારા દર્શન માત્રથી જનોને ભલે સમાધિ થાય, પરંતુ ગોવાળિયાઓ, ગોકુળવાસી બધા ગોપો સમાધિને વિશે જેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાનને જોતા હતા, સમાધિને વિશે જેવી રીતે એને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થતા હતા,
તેવી જ રીતે તમે અત્યારે તમારા આશ્રિતોને જ્યારે સમાધિ કરાવો છો ત્યારે એ ધામમાં જઈ કરીને કોને જુએ છે? ત્યારે શ્રીજી મહારાજ એના ઉત્તરમાં કહે છે કે જેવી રીતે ગોકુળવાસી બધા ગોપ સમાધિની વિશે કરોડે કરોડ સૂર્ય અને ચંદ્રની સમાન પ્રકાશમાન એવા તેજ શ્રી કૃષ્ણને અક્ષરધામને વિશે જોતા હતા. ધામ એક જ છે. આપણે કહીએ છીએ કે શ્રી કૃષ્ણનું ધામ ગોલોક છે, પરંતુ અહીંયા એમ કીધું છે કે બધા ગોવાળિયાઓ સમાધિને વિશે કરોડે કરોડ સૂર્યચંદ્રની સમાન એવા તેજ શ્રી કૃષ્ણને અક્ષરધામને વિશે જોતા હતા. જે પૃથ્વી ઉપર ગોકુળને વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા હતા એ જ શ્રી કૃષ્ણ ભગવાનને ગોવાળિયાઓએ સમાધિમાં અક્ષરધામને વિશે એ શ્રી કૃષ્ણ ભગવાનને જોયા. મહારાજ કહે છે કે એ જ રીતે મારા આશ્રિતોને જ્યારે સમાધિ થાય છે ત્યારે સમાધિને વિશે શ્રી કૃષ્ણ એવો જે હું તે મને અક્ષરધામને વિશે એ દેખે છે. મહારાજ કહે છે કે અસ્મિન કાલે હરિર્ભૂમૌ યો અસ્તિ તસ્ય એવમેવ હિ સમાધેહ કારણમ મૃત્યુર્ભવતિ ઇતિ અવગમ્યતામ. મહારાજ કહે છે કે અત્યારે વર્તમાન કાળને વિશે આ પૃથ્વી ઉપર તમારી દ્રષ્ટિ આગળ જે પરમાત્મા રહ્યા છે એ પરમાત્માની જે મૂર્તિ છે એ મૂર્તિ જ સમાધિમાં કારણરૂપ છે. ભલે એને સાધનો કરેલા ન હોય, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આ અષ્ટાંગ યોગના સાધનો કરેલા ન હોય, છતાં સાધન સંપત્તિ વિના અત્યારે વર્તમાન કાળને વિશે જે સમાધિ થાય છે એમાં તો આ મૂર્તિ છે એ જ કારણ છે. આ પૃથ્વી ઉપર અત્યારે તમારી આગળ જે પરમાત્માની મૂર્તિ રહેલી છે એ મૂર્તિના જે પુરુષ શ્રદ્ધાથી અને ભાવથી દર્શન કરે છે તેની ઇન્દ્રિયો આપોઆપ ખેંચાઈ જાય છે અને એને સમાધિ થાય છે એમ તમે જાણો. બહુ નામ અદ્ય જીવાનામ ઉદ્ધારે છાસ્ત યદ્દરેહે તતઃ સમાધિર્ભવતિ અભક્તાનામ અપી દ્રુતમ. મહારાજ કહે છે કે એનું કારણ એ છે કે અત્યારે ભગવાનને એવી જ ઈચ્છા છે, અનેક જીવાત્માઓનો ઉદ્ધાર કરવાની પરમાત્માને અત્યારે ઈચ્છા છે, એટલા જ માટે ભક્ત હોય તો પણ ભલે અને અભક્ત હોય તો પણ ભલે બધાને સમાધિ થાય છે. કારણ કે પરમાત્માની ઈચ્છા છે, પરમાત્માને બધા જીવાત્માઓનો ઉદ્ધાર કરવાની ઈચ્છા છે. હવે સમાધિ થાય એટલે એનો મોક્ષ થાય એવો કોઈ નિયમ નથી. સમાધિ એક સામાન્ય સ્થિતિ છે. સમાધિ થાય એટલે એને પરમાત્માનું ઐશ્વર્ય ત્યાં જોયામાં આવે, પરમાત્માનું ઐશ્વર્ય જોયામાં આવે એટલે પછી એ પરમાત્માનો આશ્રય કરે અને પરમાત્માની જ્યારે એકાંતિકી ઉપાસના કરે ત્યારે જ મોક્ષ થાય છે. મોક્ષની રીતિ આવી છે. એકાંતિક ભક્તિ જે ઉપાસના તે વિના ક્યારે પણ મોક્ષ થતો નથી. પરમાત્મા સમાધિ એટલા માટે જ કરાવે છે કે સમાધિને વિશે એને કંઈ સુખ મળે, સમાધિને વિશે એને કંઈક ઐશ્વર્ય પ્રાપ્ત થાય, એટલે એ ઐશ્વર્યમાં અને સુખમાં લોભાઈ કરી અને એ પરમાત્માનો આશ્રય કરે અને પરમાત્માની એકાંતિકી ઉપાસના કરે કે જેણે કરીને એનો મોક્ષ થાય છે. અને વળી કૃષ્ણ ઇચ્છયા તિરસ્ચામ ચ સોઅસ્તિ ક્ષણ માત્રતઃ કેમ પુનસ્તરી ભક્તાનામ ધ્યાનીનામ સંદૃણામ ઇતિ. અને વળી મહારાજ કહે છે ભગવાનના સંકલ્પે કરીને તો પશુ પક્ષી એ આદિકને પણ ભગવાનની મૂર્તિના દર્શન માત્રથી સમાધિ થાય છે. જો પશુ પક્ષીઓને દર્શન માત્રથી જો સમાધિ થઈ જતી હોય તો પછી ભગવાનના ભક્ત ધ્યાની જે પુરુષો હોય એને તો સમાધિ થાય એમાં કહેવું જ શું, એ તો થાય જ. માટે શ્રીજી મહારાજ કહે છે કે હે બગુભાઈ, સાધન સંપત્તિ વિના જે સમાધિ થાય છે એનું કારણ એક જ પરમાત્માની મૂર્તિ છે. આ પૃથ્વી ઉપર જે પરમાત્મા અવતાર ધારણ કરે છે ત્યારે પરમાત્માનો એવો સંકલ્પ હોય છે કે મારે બધા જીવાત્માઓનો ઉદ્ધાર કરવો છે. આમ બધા જીવાત્માઓનો ઉદ્ધાર કરવાની ઈચ્છા હોય એટલે બધા જીવાત્માઓ ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક મૂર્તિની સામું જુએ એટલે એના ઇન્દ્રિયોની અંતઃકરણ છે ખેંચાઈ જાય છે અને એને સમાધિ થાય છે. તો આ રીતે સમાધિમાં અત્યારે જે વર્તમાન કાળને વિશે જે કારણ છે એ મૂર્તિ છે એમ તમે જાણો. અથ પપ્રચ્છતમ મુક્તાનંદ સાધુ કૃતાનતિ સર્વત્ર વ્યાપકમ બ્રહ્મ ત્વમ ઇતિ આહુર બુધા પ્રભો. આટલી વાર્તા શ્રીજી મહારાજે કરી તે સમયની વિશે મુક્તાનંદ સ્વામી સભામાં બિરાજમાન હતા.
મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને નમસ્કાર કરી અને પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ, સર્વત્ર વ્યાપક એવું જે બ્રહ્મ છે તો એ બ્રહ્મ તમો જ છો? આ પ્રમાણે જ્ઞાની ભક્તો કહે છે. સર્વત્ર વ્યાપક એવા બ્રહ્મ શબ્દથી જે નિરૂપણ કરેલું છે કે બ્રહ્મ બ્રહ્મ છે, સર્વત્ર વ્યાપક છે, બ્રહ્મ કોણ? તો હે પ્રભુ, એ બ્રહ્મ તમો જ છો એમ જ્ઞાની ભક્તો કહે છે. તો મુક્તાનંદ સ્વામી કહે છે કે હું તમને એ પ્રશ્ન પૂછું છું કે મૂર્તિમાન હોય એ ક્યારે વ્યાપક ન હોય, અને વ્યાપક હોય એ ક્યારે મૂર્તિમાન ન હોય? વ્યાપક જે હોય એનું મૂર્તિમાનપણું કેવી રીતે સંભવે, અને મૂર્તિમાન હોય એ વ્યાપક કેવી રીતે સંભવે? મૂર્તિમાન હોય એ તો એક દેશસ્થ વસ્તુ રહેલી હોય, સર્વત્ર વ્યાપી શકે નહીં. જેવી રીતે આપણે મૂર્તિમાન છીએ, તો આપણે જ્યારે મંદિરમાં હોઈએ ત્યારે ઘરે ન હોઈએ, અને ઘરે હોઈએ ત્યારે મંદિરમાં ન હોઈએ. તો મૂર્તિમાન વસ્તુ એક દેશસ્થ રહે, વ્યાપી શકે નહીં. ભગવાન જો ધામને વિશે રહેલા હોય તો એને સર્વત્ર વ્યાપક કહી શકાય નહીં, અને સર્વત્ર જો વ્યાપક હોય તો એને ધામમાં રહેલા કહી શકાય નહીં. તો મુક્તાનંદ સ્વામી કહે છે કે હું તમને એમ પૂછું છું કે મૂર્તિમાન જો પરમાત્મા હોય તો એ વ્યાપક કેવી રીતે છે? આ મારા પ્રશ્નનો તમે ઉત્તર કરો. આ પ્રમાણે જ્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, એટલે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહેવા લાગ્યા કે સ્વામી, સર્વત્ર વ્યાપક જે બ્રહ્મ છે એ મૂર્તિમાન છે. બ્રહ્મ તદ કૃષ્ણ એવ ઉક્તઃ. અને એ બ્રહ્મ કોણ? તો બ્રહ્મ છે સાક્ષાત શ્રી કૃષ્ણ છે, એ પ્રમાણે કહ્યું છે. અને એ શ્રી કૃષ્ણ છે એ એક દેશી નથી અને સર્વદેશી પણ નથી. એક દેશી થકા સર્વદેશી છે. કેવળ એક દેશી નથી, કેવળ સર્વદેશી નથી, એક દેશી થકા એ સર્વદેશી છે. એક દેશમાં રહેલા છે, અક્ષરધામ રૂપી એક દેશમાં રહ્યા થકા એ શ્રી કૃષ્ણ ભગવાન સર્વદેશને વિશે રહેલા છે. મહારાજ દ્રષ્ટાંત આપે છે, જેવી રીતે આકાશને વિશે સૂર્ય છે, એ સૂર્ય એક દેશી છે, એક દેશને વિશે એ રહ્યો છે, પરંતુ એનું જે તેજ છે એ તેજે કરીને સૂર્ય સાજા બ્રહ્માંડમાં વ્યાપીને રહ્યો છે. તેમ પરમાત્મા છે અક્ષરધામ રૂપી એક દેશને વિશે રહ્યા છે, અને એક દેશને વિશે રહ્યા થકા જે પરમાત્મા છે, યથાયોગ્ય જેના જેવા કર્મ હોય તેને કર્મનું ફળ આપવાને માટે પોતાની અંતર્યામી શક્તિથી સર્વત્ર વ્યાપીને રહ્યા છે. પરમાત્માની અંતર્યામી શક્તિ છે એ ચેતન છે, સૂર્યનો તેજ છે જળ છે, આટલો ભેદ છે. સૂર્ય પોતાના તેજે કરીને સર્વત્ર વ્યાપીને રહ્યો છે, એ તેજ જળ છે, અને પરમાત્માની અંતર્યામી શક્તિ ચેતન છે. પરમાત્માની ચેતન અંતર્યામી શક્તિ છે એ મૂર્તિમાનની પેઠે કાર્ય કરનાર છે, માટે એ પણ મૂર્તિમાન છે. કારણ કે જીવાત્માના કર્મ ફળને આપે છે ચેતન શક્તિ, માટે એ તેજ સ્વરૂપ છે, છતાં પણ એ મૂર્તિમાન કહેલી છે. યથા કશ્ચિત યોગ સિદ્ધ સ્વસ્થાન અવસ્થિત એવ સન શૃણોતિ દુર્ગાન શબ્દાન દુરસ્થાન વિક્ષતે પીચઃ. મહારાજ દ્રષ્ટાંત આપે છે કે જેમ સિદ્ધ દશાવાળો પુરુષ હોય તે હજારો ને લાખો ગાઉ ઉપર કોઈ વાત કરતો હોય તેને જેમ પાસે વાત કરે ને સાંભળે તેમ એ સાંભળે છે. ગમે તેટલી દૂર વાત થતી હોય છતાં સિદ્ધ દશાવાળો પુરુષ છે એ વાતને સાંભળી શકે છે. તેમજ લાખો ગાઉ ઉપર કોઈક વસ્તુ પડી હોય તેને દેખી શકે છે, અને લાખો ગાઉ ઉપર કંઈક વસ્તુ પડી હોય તેને મનુષ્યના જેવડા જે હાથ તે વડે કરીને એ ગ્રહણ કરી શકે છે, ઉપાડી શકે છે. મહારાજ કહે છે કે આ રીતે જે સિદ્ધ પુરુષ હોય તેમાં પણ દૂર શ્રવણ અને દૂરદર્શન રૂપ ચમત્કાર હોય છે, તો પછી પરમેશ્વરમાં હોય તેમાં તો કહેવું જ શું. પરમેશ્વર તો સર્વસમર્થ છે, સિદ્ધોના પણ એ સિદ્ધ છે. માટે યોગ સિદ્ધિને પામેલો કોઈક પુરુષે પોતાના સ્થાનને વિશે જ રહ્યો તકો દૂર રહેલી વસ્તુને જોઈ શકે છે, સાંભળી શકે છે અને ગ્રહણ કરી શકે છે. તેવી જ રીતે પરમાત્મા તો સ્વાભાવિક અનંત ઐશ્વર્યથી સંપન્ન છે. એ પરમાત્મા પોતાના અક્ષરધામને વિશે રહ્યા થકા કરોડે કરોડ બ્રહ્માંડમાં એ વ્યાપી શકે છે પોતાની અંતર્યામી શક્તિથી.
આ રીતે પરમાત્મા મૂર્તિમાન છે, એક દેશી છે, ધામમાં રહ્યા છે. તો ધામમાં રહ્યા થકા પોતાની અંતર્યામી શક્તિથી અનંત કોટી બ્રહ્માંડોની અંદર વ્યાપીને રહ્યા છે. આ રીતે એક રીતે એક પરમાત્માનું વ્યાપકપણું કહ્યું અંતર્યામી શક્તિથી. હવે બીજી રીતે એ પરમાત્માનું વ્યાપકપણું છે એ પણ કહે છે કે યદા યદા યત્ર યત્ર દાતુમ ઈચ્છેત સ્વદર્શનમ તદા તદા તત્ર તત્ર અસ્ત્ર સ્વેચ્છય આવિર્ભવતી અસૌ. અક્ષરધામની વિશે રહેલા એ જ પરમાત્મા જ્યારે જ્યારે જે જે બ્રહ્માંડમાં રહેલા ભક્તજનોને પોતાનું દર્શન આપવાને માટે ઈચ્છે છે ત્યારે ત્યારે પરમાત્મા તે તે બ્રહ્માંડને વિશે પોતાની ઈચ્છાએ મૂર્તિમાન પ્રગટ થાય છે, અવતારોને ધારણ કરે છે. તો પરમાત્મા પોતાની અંતર્યામી શક્તિથી સર્વત્ર વ્યાપક છે અને અવતારોએ કરીને પણ અનંત કોટી બ્રહ્માંડોને વિશે પરમાત્માના અવતારો થતા જ રહે છે. મહારાજ કહે છે કે મુક્તાનંદ સ્વામીએ પરમાત્મા તો એક છે છતાં પણ પોતાના સામર્થ્ય કરીને અનેક રૂપે થાય છે. અંતર્યામી શક્તિ કરીને તો સર્વત્ર છે પણ અવતારો ધારણ કરીને પણ પરમાત્મા અનેક રૂપે થાય છે. મહારાજ કહે છે કે હે સ્વામી, આ રીતે પરમાત્માની વ્યાપકતા જાણવી, પણ જેમ આકાશ છે એ અરૂપ છે અને અરૂપ આકાશ સર્વત્ર વ્યાપક છે એમ પરમાત્માની ક્યારે પણ વ્યાપ્તિ જાણવી નહીં. જેમ આકાશ અરૂપ છે તેમ પરમાત્મા અરૂપ નથી. પરમાત્મા પોતાની જે અંતર્યામી શક્તિથી સર્વત્ર વ્યાપક છે તો અંતર્યામી શક્તિ પણ મૂર્તિમાન છે, ચૈતન્ય છે. માટે આકાશની પેઠે ક્યારે પણ પરમાત્માને અરૂપ નિરાકાર સમજવા નહીં. એવમ સવ્યાપકો જ્ઞેયો નિત્ય દિવ્ય તનુ પ્રભુ અપ્રાકૃત સ્વરૂપત્વાદ અરૂપ ક્વચિત ઉચ્યતે. મહારાજ કહે છે કે આ રીતે પરમાત્મા નિત્ય સિદ્ધ દિવ્ય મૂર્તિમાન છે, સમર્થ છે. તો એ પરમાત્મા છે. એ બે રીતે પરમાત્માનું વ્યાપકપણું જાણવું, એક અંતર્યામી શક્તિથી અને બીજી પોતાની અવતાર શક્તિ. અવતાર શક્તિથી ને અંતર્યામી શક્તિથી પરમાત્માની વ્યાપકતા કહેલી છે. ત્યારે મુક્તાનંદ સ્વામી શંકા કરે છે કે મૂર્તિમાન પરમાત્મા છે ને મૂર્તિમાન એવા જે પરમાત્માનું વ્યાપકપણું ભલે હોય પણ જે વ્યાપક હોય એ મૂર્તિમાન હોય એ તો શાસ્ત્રમાં વિરુદ્ધ છે, કોઈ પણ શાસ્ત્રમાં નથી એવું. શાસ્ત્રને વિશે કહેલું છે કે મૂર્તિમાન હોય એનું ક્યારે પણ વ્યાપકપણું નથી. મૂર્તિમાન હોય એ વ્યાપી શકે નહીં અને વ્યાપક જે હોય એને અરૂપ કહેલા છે શાસ્ત્રમાં. તો પરમાત્માને શાસ્ત્રમાં અરૂપ શા માટે કહ્યા છે? તો શ્રીજી મહારાજ કહે છે કે શાસ્ત્રમાં કોઈક જગ્યાએ પરમાત્માને અરૂપ કહ્યા છે કે પરમાત્માનો કોઈ રૂપ નથી. એનું કારણ એ છે કે પરમાત્મા પોતે દિવ્ય છે. આ માયિક નેત્રોથી પરમાત્માને જોઈ શકાતા નથી, માયિક નેત્રોથી પરમાત્માને ગ્રહણ કરી શકાતા નથી, માટે શાસ્ત્રોમાં પરમાત્માને અરૂપ કહેલા છે. પરંતુ પરમાત્મા અરૂપ નથી, પરમાત્મા રૂપવાન છે અને સાકાર છે. આટલી વાર્તા શ્રીજી મહારાજે સભામાં કરેલી છે. આ પ્રમાણે શ્રીજી મહારાજનું અમૃતને સમાન વચન તેનું પાન કરી અને મુક્તાનંદ સ્વામી અતિશય પ્રસન્ન થયા છે અને તેવી જ રીતે સભાને વિશે બેઠેલા બીજા સમગ્ર ત્યાગી અને ગ્રસ્ત આશ્રમી ભક્તજનો એ પણ અતિશય પ્રસન્ન થયા. એ શ્રી હરિવાક્ય સુધા સિંધુ શતાનંદ મુનિ વિરચિતે ત્રયોદશો સ્તરંગ.